ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ સભિકો જય સ્વામિનારાયણ સહજાનંદ વિદ્યાલય બાપા સીતારામ ચોક નવા નરોડા અમદાવાદ વિદ્યાર્થી મિત્રો આપ સૌએ અગાઉના તાસમાં વિભક્તિનો પરિચય પ્રાપ્ત કર્યો હતો વિભક્તિની અંદર તમે તેના રૂપો મોઢે કરી લીધા હશે આજે આપણે ધોરણ આઠમાં સર્વનામનો અભ્યાસ કરીશું સર્વનામ એટલે કે શું તો નામને બદલે વપરાતા શબ્દને સર્વનામ કહે છે ગુજરાતીની અંદર તમે સંજ્ઞા શબ્દ સાંભળ્યો હશે તો તેને જ સર્વનામ કહેવામાં આવે છે પોતાના માટે વપરાતા સર્વનામને પુરુષવાચક સર્વનામ કહેવાય છે સંસ્કૃત ભાષામાં હું અમે માટે અસ્વદ્ સર્વનામ અને તું તમે માટે યુષ્મત સર્વનામ છે આ બે સર્વનામોના રૂપો પુલ્લિંગ સ્ત્રીલિંગમાં એક સરખા થાય છે કે તમે પુલ્લિંગમાં તેનો ઉપયોગ કરો કે સ્ત્રીલિંગમાં તે બંને માટે તે સરખા જ હોય છે અસ્મદ અને યુષ્મત સર્વનામો સંસ્કૃત ભાષામાં વારંવાર વપરાય છે અહીં આપણે અસ્મદ અને યુષ્મદ સર્વનામના પ્રથમા દ્વિતીય અને ષષ્ઠી વિભક્તિના રૂપોને પ્રધાનતા આપીશું તેના રૂપો જોઈશું અસ્મદ સર્વનામ એટલે કે હું અમે તો પ્રથમા દ્વિતીય અને ષષ્ઠી વિભક્તિના સર્વનામો જ વધારે વપરાય છે તેથી તેના રૂપો આપણે જોઈશું એકવચન દ્વિવચન અને બહુવચન એકવચન દ્વિવચન અને બહુવચન તો તેમાં જોઈશું પ્રથમા વિભક્તિમાં અહમ દ્વિવચનમાં પ્રથમા વિભક્તિ એકવચનમાં અહમ દ્વિવચનમાં આવામ બહુવચનમાં વયમ એટલે કે હું અમે બે અમે બધા દ્વિતીયની અંદર એક વચનમાં મને એટલે કે મામ મા આવામ અસમાન અથવા તો નહ એટલે કે અમને ષષ્ટી વિભક્તિમાં મમ અથવા તો મેં આવયો એટલે કે અમારા બેનું અસ્માકમ અથવા તો નહ એટલે કે અમારું તો તેના રૂપો આ પ્રમાણે બનશે અહમ આવામ વયમ મામ આવામ અસ્માન મમ મે આવયો અસ્માકમ આ છે અસ્મદના રૂપો ત્યારબાદ આપણે જોઈશું યુસ્મદના રૂપો યુસ્મદની અંદર ઉષ્મદ એટલે કે તું અથવા તો તમે તેમાં પ્રથમા દ્વિતીય અને ષ્ટી વિભક્તિનો ઉપયોગ કરીશું પ્રથમા વિભક્તિ એકવચન એટલે કે ત્વમ દ્વિવચન એટલે કે યુવામ બહુવચન યુવમ દ્વિતીય ત્વામ અથવા તો ત્ર યુવામ અથવા તો વામ ઉષ્માન અથવા તો વહ ષ્ટી વિભક્તિમાં તવ અથવા તો તે યુવયો વામ યુષ્માકમ વેહે તેનું ગુજરાતી થશે તું તમે બે તમે બધા ત્વામ એટલે કે તને તમને બેને તમને બધાને અને તારું તમારા બેનું અને તમારા બધાનું આ તમે ચિત્રપદાની એક અને બે માં તેનો અભ્યાસ કર્યો હતો અને આ તમારે સારી રીતે યાદ રાખવાનું રહેશે જેથી કોઈ પણ ગુજરાતી વાક્યનું સંસ્કૃત કરવું હોય તો તમને તે ઉપયોગી બનશે હવે આપણે જોઈશું કે એક વચન રૂપોની સામે બહુ વચન રૂપો લખવાના છે તો પ્રથમ છે ગજહ તો ગજાહા અજાહા તો અજાહા જ લખવાનું છે પાછળ બે ડોટ આવશે પુસ્તકમ તો પુસ્તકાની શિક્ષકઃ તો શિક્ષકાહા સ્વાનઃ તો સ્વાનાહા વિમાનમ નમ તો વિમાનામ અહમ

તો 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 એતાની અને સા આ યુકા બહુવચન રૂપો આપવામાં આવેલ છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે તમારે પરીક્ષાની અંદર આ પ્રમાણે વિકલ્પો આવશે જેમાં પ્રથમ છે તૃતીય વિભક્તિ એક નું રૂપ ઓળખાવો તો તમારે પહેલાં યાદ કરવું પડશે કે તૃતીયા વિભક્તિમાં કયા કયા રૂપો આવે છે એમાં નીચે શું આપેલું છે રામ રામાય રામેણ રામસ્ય તો આ પુલ્લિંગ રામે કેવા છે પુલ્લિંગ શબ્દ તો પુલ્લિંગ શબ્દની અંદર તૃતીયા વિભક્તિમાં કયા રૂપો આવે રામેણ રામાભ્યામ રામે હે તો એક વચનમાં આપણે શું બોલ્યા રામેણ તો જવાબ શું આવશે રામેણ બીજો પ્રશ્ન છે પ્રથમ વિભક્તિ બહુવચનનું રૂપ ઓળખાવો તો તેમાં છે બાલ શબ્દ તો બાલાહા બાલ બાલા બાલાભ્ય બાલા શું તો તેનો જવાબ આવશે બાલાહા ત્રીજો પ્રશ્ન છે તૃતીય વિભક્તિ બહુવચનનું રૂપ ઓળખાવો વનમ વનાની વનેહે વને શું તો તેની અંદર જવાબ આવશે વૈ હે ચોથો પ્રશ્ન છે દ્વિતીય વિભક્તિ બહુવચનનું રૂપ ઓળખાવો તો ફલાની ફલહ ફલમ ફલે તો તેનો જવાબ આવશે તેનો જવાબ અહીં આવશે ફલાની પંચમી વિભક્તિ એક વચનનું રૂપ ઓળખાવો તો પુસ્તક પુસ્તક પુસ્તકેન પુસ્તકાત પુસ્તકાત પુસ્તકાય તો તેનું રૂપ આવશે પુસ્તક પુસ્તકે આપણે પૂર્ણ કરીએ છીએ અને ત્યારબાદ આપણે ભણીશું નામપદ અને ક્રિયાપદ નામપદ એટલે કે શું થાય તો અહીં ઉદાહરણ આપેલું છે તે વાક્ય આપણે વાંચીશું સિશુ ખેલતી રામહ ગચ્છતી હંસ તરતી કુકુર ભસતી ઉપરના વાક્યોની અંદર જે અંડરલાઇન કરેલા છે એ દરેક શું છે ક્રિયાપદની આગળ આવેલા છે ખેલતી ગચ્છતી તરતી અને ભસતી એ બધા શું છે ક્રિયાપદ છે તો તેની આગળ જે આવેલા છે તે વ્યક્તિના નામને સૂચવે છે આમ વાક્યમાં જે શબ્દોથી પદાર્થ કે વ્યક્તિના નામને સૂચવવામાં આવ્યું હોય તેને નામપદ કહે છે નામપદ વાક્યમાં ક્રિયાપદની આગળ આવે છે ત્યારબાદ જોઈશું ક્રિયાપદ નીચેના વાક્યો વાંચો ગંત્રી ગચ્છતી શિશુ ખેલતી બાલક ખાદતી ગજ ચલતી અહીં આપણે જોયું કે વાક્યમાં ગચ્છતી ખાદતી ખેલતી ચલતી વગેરે શબ્દોના વાક્યના અંતે આવેલા છે જે શબ્દો ઘટના કે સ્થિતિ બતાવે છે તેને ક્રિયાપદ કહેવામાં આવે છે ગચ્છતી એટલે કે જાય છે ખેલતી એટલે કે રમે છે ખાદતી એટલે કે ખાય છે ચલતી એટલે કે ચાલે છે તો એ કોઈ ક્રિયા દર્શાવે છે તો તેને આપણે શું કહીશું ક્રિયાપદ કહીશું વાક્યના અંતે આવતા અને ઘટના ક્રિયા કે સ્થિતિ દર્શાવતા શબ્દને કે શબ્દ જૂથને ક્રિયાપદ કહે છે ક્રિયાપદ વિના વાક્ય અર્થપૂર્ણ થતું નથી આજે આપણે અહીં સુધીનો અભ્યાસ કરીશું જય સ્વામિનારાયણ